રાજુલા જાફરાબાદ અને સાવરકુંડલા પંથકમાં વરસાદની જોરદાર એન્ટ્રી. અમરેલી જિલ્લાના રાજુલા પંથકમાં અને સાવરકુંડલા બાઠડા બપોર પછી વરસાદ શરૂ થયો હતો. આગાહીને પગલે જાંબાળ આંબળી થોડવી આગરિયા તેમજ ખાંભા તાલુકાના ગામોમાં પણ વરસાદ પડ્યો છે. જાફરાબાદ વિસ્તારમાં પણ વરસાદ પડતા ઠંડક પ્રસરી છે. હજુ સમાચાર લખાય ત્યારબાદ વાદળો ઘેરાયા છે. રાજુલા પંથકમાં ધારીસર માંડરડી ઝાપોદર સારો વરસાદ પડ્યો હતો. વેંકળામાં પાણી ભરાઈ ગયા હતા અને ઉલ્લેખનીય છે કે અમરેલી ધારી ખોડિયા ડેમ ઘાતરવડી બંને ડેમો ઓવરફ્લો થતા ખેડૂતો ખુશખુશાલ થયા છે. સાવરકુંડલા રાજુલા પંથકમાં દિવસ દરમિયાન એક બે જોરદાર ઝાપટું પડ્યા કરે છે, જેથી ખેડૂતો નિંદામણ કાર્ય થઈ શકતું નથી. રાજુલા પૂર્વ પ્રમુખ ચિરાગ બી જોશી દ્વારા જણાવાયું છે કે રાજુલાના બંને ડેમો ઓવરફ્લો થતા શિયાળુ પાક સારો થશે. શાકભાજી ફળો પકવતા ખેડૂતોને કૂવા પાણી ચિંતા દૂર થાય છે અને બોરકુવામાં પાણી આવક શરૂ થાય છે. રાજુલા પૂર્વ પ્રમુખ ચિરાગ બી જોશી, આજે સવારથી રાજુલામાં વરસાદ શરૂ થયો હતો અને સાવરકુંડલા પંથક થોરડી આંબરડી અને જે ધાતરડી ડેમ ભરાયો છે અને રાયડી ડેમોમાં પાણી આવ્યું છે. ખૂબ જ વ્યાપક પ્રમાણમાં એક દિના વિરામ પછી વરસાદ પડ્યો છે. જાફરાબાદમાં પણ ઝરમર ઝરમર વરસાદ ચાલુ થયો છે અને પિત માટે અને જે પીવાના પાણીનો પ્રશ્ન બોરમાં હલ થયો છે. કારણ કે રાજુલા અને જાફરાબાદની જે ખાતરડી એક અને બે ભરાણા છે, એટલે આજે બપોર બાદ આ બધો વરસાદ ચાલુ થયો છે અને રાજુલાથી ઠેઠ સાવરકુંડલા સુધી વરસાદ નોંધાયો છે. પાણી રોડ ઉપર ભરાયા છે અને ઘણું વાતાવરણ વરસાદમય બન્યું છે. ચિરાગ જોશી, રાજુલા.